नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। लेक्चर नंबर 24। विद्यार्थी मित्रों, लेक्चर 23 सुधी तमे परमाणवीय कक्षकोनी समझूती मेळवी, परमाणवीय कक्षकोनुं सम्मिश्रण शीख्या। आजे लेक्चर नंबर 24 नी ज्यारे शरूआत करवा जई रह्या छे त्यारे मित्रों आजथी हवे आणवीय कक्षकोनो अभ्यास करीशु। मित्रों, तमने ए पण हूँ कही दऊं कि जो तमे केमिस्ट्रीनो पुस्तक लईने बैठेला हशो तो ए केमिस्ट्रीना पुस्तकनी अंदर संकरण पूरू थई गया पछी आणवीय कक्षकवादनी शरूआत थशे। मित्रों, आणवीय कक्षकवाद मॉलिक्युलर ऑर्बिट थियरी तरीके ओळखाशे। मित्रों, आ आणवीय कक्षकवादना जे मुद्दाओ आपेला छे ए मुद्दाओ हाल हूँ तमने शीखवाड़ू तो पण ए मुद्दानी समझण तमने न पड़े ज्यां सुधी मैं बोर्ड पर जे रचना रजू करेली छे ए रचनानी समझूती न आपूं त्यां सुधी तमे आणवीय कक्षकवादने समझी शको नहीं। आ आणवीय कक्षकवाद पछी एक LCAO थियरी आवशे। LCAO थियरी ए परमाणवीय कक्षकोना रैखिक संगठननी थियरी, ए थियरी पण समझण न पड़े। एटले विद्यार्थी मित्रों, तमे जो तमारा पासे पाठ्यपुस्तक होय तो एवुं विचारता नहीं कि साहेबे आ बे थियरी रहेवा दीधी अने आगळथी शरूआत करी, एना पछी पण एक रैखिक संगठननी शरत नामनो एक नानो टूंको मुद्दो हशे ए पण मैं चलाव्यो नथी। पण मित्रों, आ तमाम मुद्दा आणवीय कक्षकवाद, LCAO थियरी अने परमाणवीय कक्षकोना रैखिक संगठन माटेनी शरतो, आ त्रण थियरी ज्यां सुधी आ वस्तुने तमे नहीं शीखो त्यां सुधी समझण नहीं पड़े। एटले मित्रों, हवे हूँ शुं करीश, हवे अहींथी पाछळनो बधो ज भाग चलावी दईश, छेल्ले प्रकरण पूरू थवा आवशे ત્યારે પેલી બે થિયરી ચલાવીશું। ઓકે મિત્રો, યાદ રહી ગયું? એટલે એવું ન સમજતા થિયરી જતી કરી સરે, ના જતી નથી કરી, આ ચાલી ગયા પછી તમને થિયરી શીખવાની પણ મજા આવશે। ચલો મિત્રો, પહેલી વાત આવી આણ્વીય કક્ષકોના પ્રકાર। આણ્વીય કક્ષકોના પ્રકાર, હવે મિત્રો આણ્વીય કક્ષક કેવી રીતે બને? મિત્રો, આણ્વીય કક્ષક બે પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી બને, બરાબર ધ્યાનથી જોજો મિત્રો। બે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે આણ્વીય કક્ષક બને। સૌથી મહત્વની વાત કે મિત્રો, પરમાણ્વીય કક્ષકો અને આણ્વીય કક્ષકોમાં શું તફાવત, તો ધ્યાનથી સાંભળજો મિત્રો। પરમાણ્વીય કક્ષકોની રચના કોઈ પણ પરમાણુ માટે લાગુ પડે, સમજજો મિત્રો। પરમાણ્વીય કક્ષકની રચના કોઈ પણ પરમાણુ માટે લાગુ પડે, જ્યારે આણ્વીય કક્ષકની રચના જે તે અણુ માટે લાગુ પડશે। મિત્રો યાદ રાખજો, પરમાણ્વીય કક્ષકની રચના જે તે પરમાણુ માટે લાગુ પડે, જ્યારે આણ્વીય કક્ષકની રચના જે તે અણુ માટે લાગુ પડશે। એક જ વસ્તુ સિમ્પલ ઉદાહરણથી તમે જાણો છો કે બે પરમાણુઓ જ્યારે રાસાયણિક બંધથી જોડાય ત્યારે અણુની રચના કરે, સાચી વાત ને મિત્રો? કોઈ પણ બે પરમાણુ રાસાયણિક બંધથી જોડાય ત્યારે એ અણુની રચના કરે। મિત્રો, આપણે એ પણ શીખી ગયા કે કોઈ પણ બે પરમાણુ જ્યારે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય ત્યારે એ આયનીય બંધથી અથવા સહસંયોજક બંધથી જોડાઈ શકે। પણ જ્યારે સહસંયોજક બંધની વાત આવે ત્યારે આપણે શરૂઆતની અંદર પ્રકરણમાં એવું શીખ્યા હતા કે જ્યારે બે પરમાણુ પોતાની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે ત્યારે સહસંયોજક બંધથી જોડાઈને અણુની રચના કરશે। એના પછી જ્યારે તમે સંયોજકતા બંધનવાદ VB થિયરી શીખ્યા ત્યારે એના અંદર એવું શીખ્યા કે કોઈ પણ
બે પરમાણુની પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થશે ત્યારે અણુની રચના થશે. ટૂંકમાં એક જ વાત આવી કે રાસાયણિક બંધની રચનાથી અણુનું નિર્માણ થાય. એ જ પ્રકારે આ આણ્વીય કક્ષકવાદ કે જે અણુ માટે લાગુ પડતો હશે, દ્વિપરમાણ્વીય અણુ કે બહુપરમાણ્વીય અણુ માટે આ આણ્વીય કક્ષકવાદની જરૂરિયાત રહેશે. મિત્રો, એટલે તો કહી શકાય કે આણ્વીય કક્ષક કોને કહેવાય, તો બે પરમાણ્વીય કક્ષકોનું જ્યારે સંમિશ્રણ થાય ત્યારે આણ્વીય કક્ષક બને. હવે પ્રશ્ન થશે કે પરમાણ્વીય કક્ષકો કઈ અને આણ્વીય કક્ષકો કઈ. તો મિત્રો, પહેલી વાત, પરમાણ્વીય કક્ષકો કોઈ પણ હોય તો એ પોતાના મૂળ આકારે હોય. દાખલા તરીકે તમે એસ કક્ષકની વાત કરો છો, 1s કક્ષક કે 2s કક્ષક, એ હંમેશા ગોળાકાર હોય. જ્યારે આણ્વીય કક્ષક બને ત્યારે એનો આકાર બદલાઈ જાય. એનો આકાર શું થાય છે મિત્રો? બદલાઈ જાય. બીજી વાત, 1s, 2s, 2px, 2py, 2pz આ તમે જે બોલતા હતા મિત્રો એ પરમાણ્વીય કક્ષકો તરીકે ઓળખાતી. જ્યારે આણ્વીય કક્ષકને ઓળખવા માટે સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ અને પાઈ સ્ટાર જેવી સંજ્ઞાનો ઉપયોગ થશે. યાદ રાખજો, મોટાભાગના કિસ્સામાં આણ્વીય કક્ષકોને ઓળખવા માટે સિગ્મા અને પાઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવશે. સિગ્મા અને પાઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવશે. એમાં સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષકો પણ બે પ્રકારની હોય. જોજો, સાંભળજો, સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષકો પણ બે પ્રકારની હોય. કેવી રીતે હું સમજાવું છું? તો સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષકો બે પ્રકારની, એક સિગ્માવાળી અને એક સિગ્મા સ્ટારવાળી. સિગ્મા અને સિગ્મા સ્ટાર પ્રકારની, જ્યારે પાઈની અંદર પણ પાઈ અને પાઈ સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષકો હોય. જેમ તમે પરમાણ્વીય કક્ષકોને 1s તરીકે ઓળખો છો, એમ આણ્વીય કક્ષકને સિગ્મા 1s તરીકે ઓળખવામાં આવશે, સિગ્મા સ્ટાર 1s તરીકે ઓળખવામાં આવશે. જેમ તમે 2s બોલો છો, તો અહીંયા સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s તરીકે ઓળખવામાં આવશે. હવે મિત્રો, સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક અને પાઈ પ્રકારની આણ્વીય કક્ષક ક્યારે બને? તો ધ્યાનથી સાંભળજો, જ્યારે બે પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામે. બહુ સહેલી રીતે હું કહી દઉં કે જ્યારે બે પ્રકારની પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામે અને એવા સંજોગોમાં બંને પરમાણ્વીય કક્ષકો એકબીજા પર છવાઈ જાય. સાંભળજો, બંનેના કેન્દ્રો એકબીજા પર છવાઈ જાય. આ એક પરમાણ્વીય કક્ષક, આ બીજી પરમાણ્વીય કક્ષક, આ બંને પરમાણ્વીય કક્ષક એકબીજા પર છવાઈ જાય, એકબીજા પર ઓવરલેપિંગ થઈ જાય સંપૂર્ણ, તો એ સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક બનાવે. ટૂંકમાં એક જ વાત આવી કે ધરીની આસપાસ ગોઠવાઈ જાય, બંધ ધરીની આસપાસ ગોઠવાઈ જાય, તો એ સિગ્મા પ્રકારની બને. જ્યારે બે પરમાણ્વીય કક્ષકો ના કેન્દ્રો એકબીજા ઉપર છવાઈ ન જાય, બંનેના ચિહ્નો પ્લસ માઇનસ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાય, તો એ સિગ્મા સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષક બનાવે. કેવી બનાવે? સિગ્મા સ્ટાર પ્રકારની. એટલે આટલું યાદ રાખો કે સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષકો એકબીજા ઉપર છવાઈ ગઈ હોય અને બંધ ધરી જે હોય, બંધની ધરી, એક્સલ, બંધ એક્સલ કહેવાય, એ બંધ ધરીની આસપાસ સંમિત હોય, જ્યારે પેલી એની આસપાસ સંમિત થયેલી ન હોય. સિગ્મા સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષક બંધ ધરીની આસપાસ સંમિત થયેલી ન હોય. મિત્રો, મેં અહીંયા લખી છે એ પણ તમે જોઈ લો કે બે પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી આણ્વીય કક્ષકો બને છે. બીજો મુદ્દો, આ પ્રકારની આણ્વીય કક્ષકોને સિગ્મા અને પાઈ જેવી સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. ત્રીજો મુદ્દો, સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષકો બંધ ધરીની આસપાસ સંમિત થયેલી હોય છે.
બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો, સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષકો બંધ ધરીની આસપાસ સંમિત થયેલી હોય છે. બંધ ધરીની આસપાસ સંમિત થયેલીનો અર્થઘટન શું કરવાનો, કે બંનેના ચિહ્ન એક સરખા જ હોય. બંને જ્યારે પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામે ત્યારે એના ચિહ્ન, કયા ચિહ્ન, પ્લસ માઇનસની દિશા એક જ સરખી હોય, બંને એક જ દિશામાં ગોઠવાયેલા હોય, ત્યારે એનાથી સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષકનું નિર્માણ થાય. ક્લિયર થઈ ગયું મિત્રો? આગળ, જ્યારે પાઈ પ્રકારની આણ્વીય કક્ષકો બંધ ધરીની આસપાસ સંમિત હોતી નથી, એટલે કે એના ચિહ્નો બદલાયેલા હોય. આગળ ઉદાહરણથી સમજી આવે, જોજો ખાસ. બે 1s પ્રકારની પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે બે સિગ્મા પ્રકારની, બરાબર વાક્યને સમજો, બે 1s પ્રકારની પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે બે સિગ્મા પ્રકારની, સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s પ્રકારની આણ્વીય કક્ષકો બને છે. હવે મિત્રો સૌથી મહત્વની વાત આવી, કે બે 1s પ્રકારની પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામશે. જોજો બરાબર વાક્યને સમજો, બે પરમાણ્વીય કક્ષકો, તમારી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા કેટલી, બે, અને આવી બે પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જ્યારે સંમિશ્રણ પામતી હશે, ઓવરલેપિંગ થતી હશે, ત્યારે બે આણ્વીય કક્ષકો બનશે. જ્યારે ત્યારે આપણે આણ્વીય કક્ષકવાદ ભણીશું ત્યારે એના મુદ્દામાં આ મુદ્દો આવશે. જેટલી સંખ્યાની પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામે તેટલી જ સંખ્યાની આણ્વીય કક્ષકો બને છે. આ વાક્ય ખૂબ મહત્વનું, કે અહીં મેં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે બે 1s પ્રકારની, એટલે કે 1s પ્રકારની બે પરમાણ્વીય કક્ષકો જ્યારે એકબીજા સાથે સંમિશ્રણ પામશે ત્યારે બે આણ્વીય કક્ષકો બનાવશે. એટલે જેટલી સંખ્યાની પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામે એટલી જ સંખ્યાની આણ્વીય કક્ષકો બને. હવે બરાબર એ પણ જોજો, આણ્વીય કક્ષકો, મેં તમને અગાઉ કહેલું કે પરમાણ્વીય કક્ષકોને 1s થી ઓળખો છો, જ્યારે આણ્વીય કક્ષકોને સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s તરીકે ઓળખવામાં આવશે. પરમાણ્વીય કક્ષકને સીધે સીધું 1s 2s 2p વડે બોલો છો, જ્યારે અહીં સિગ્મા 1s, સિગ્મા 2s, સિગ્મા 2px, સિગ્મા 2py તરીકે બોલવામાં આવશે. જ્યારે બીજી સિગ્મા સ્ટાર પ્રકારની, આવા બંને જુદી જુદી છે, કેવી રીતે એ પણ સમજાવું. મિત્રો સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષકને બંધકારક આણ્વીય કક્ષક કહેવાય. યાદ રાખજો, સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષકને બંધકારક આણ્વીય કક્ષક તરીકે ઓળખવામાં આવે, જ્યારે સિગ્મા સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષકને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક તરીકે ઓળખવામાં આવશે. ફરીથી બોલું છું, સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષકને બંધકારક આણ્વીય કક્ષક તરીકે ઓળખવામાં આવશે, જ્યારે સિગ્મા સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષકને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક તરીકે ઓળખવામાં આવશે. હવે બંધકારક અને બંધ પ્રતિકારક કેવી રીતે બને એ જુઓ. મિત્રો તમે જોઈ શકો છો કે મેં ગોળાકાર રચના કરી, એ ગોળાકાર રચના કરી 1s પ્રકારની પરમાણ્વીય કક્ષકની, 1s પ્રકારની પરમાણ્વીય કક્ષક, બીજી પણ મેં 1s પ્રકારની પરમાણ્વીય કક્ષક લીધી. આ બંને પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામશે, ઓવરલેપિંગ થશે. પણ મિત્રો હવે ખાસ જોજો, આ બંને પરમાણ્વીય કક્ષકનું આ કેન્દ્ર, આ એનો ધનભાર બતાવ્યો. ક્લિયર? હવે સૌથી મહત્વની વાત, કે આ બંને પરમાણ્વીય કક્ષકોની વચ્ચે મેં નિશાન બતાવ્યું પ્લસ. મિત્રો જ્યારે આ બંને પરમાણ્વીય કક્ષકોની વચ્ચે નિશાન પ્લસ હોય તો એવા સંમિશ્રણને પૂરક સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે,
मित्रों तमे ज्यारे नोटनी अंदर लखो त्यारे आ अवश्य लखजो अथवा पुस्तक में सीधू लखी देजो। पुस्तकनी अंदर रचना दोरी ने आपेली छे। याद रखो कि ज्यारे बे परमाणवीय कक्षको सम्मिश्रण पामती होय अने एनी वच्चे तमे निशान प्लस जुओ त्यारे ए प्रकारना सम्मिश्रण ने पूरक सम्मिश्रण तरीके ओळखाय। केवुं सम्मिश्रण? पूरक सम्मिश्रण। अने जोजो मित्रों आ पूरक सम्मिश्रण थयुं त्यारे आ रचना जे लंबगोळ जेवी बनी मित्रों एने आणवीय कक्षक तरीके ओळखाय। जोजो बराबर ध्यान थी बे वनेश प्रकारनी कक्षकोनुं पूरक सम्मिश्रण थयुं। पूरक क्यारे कहेशो? જ્યારે એની વચ્ચે નિશાન પ્લસ હશે ત્યારે। જ્યારે પૂરક સંમિશ્રણ થશે ત્યારે આવી આણ્વીય કક્ષક બનશે। આણ્વીય કક્ષક કેવી કહેવાશે? સિગ્મા વનેસ પ્રકારની। જોજો સિગ્મા અને સિગ્મા સ્ટાર બંને તદ્દન જુદી। પૂરક સંમિશ્રણ બને ત્યારે સ્ટાર વગરની આણ્વીય કક્ષક બને। હવે તમે જુઓ આ બંનેના કેન્દ્રો એકબીજા ઉપર છવાઈ ગયા, આ બંને એકબીજા ઉપર સંમિશ્રણ થઈ ગઈ, પૂરક સંમિશ્રણ પામી, બંનેના કેન્દ્રો એકબીજા ઉપર, આનો પ્લસ બંને એકબીજા ઉપર છવાઈ ગઈ, પૂરક સંમિશ્રણ કહેવાય। બંને એકબીજા પર સંમિશ્રણ પામી, પૂરક સંમિશ્રણ। અને મિત્રો પૂરક સંમિશ્રણ થાય એના ચિહ્ન બદલાય નહીં તો એ જે બની એ સિગ્મા વનેસ એટલે કે બંધકારક આણ્વીય કક્ષક તરીકે ઓળખાશે। કેવી કહેવાશે? બંધકારક આણ્વીય કક્ષક। મિત્રો યાદ રાખો સ્ટાર વગરની હોય ને એને બંધકારક કહેવાય, જ્યારે સ્ટારવાળી હોય એને બંધ પ્રતિકારક કહેવાય। બંધકારક ક્યારે બને? એક જ ચિત્ર મગજમાં યાદ રાખો, જ્યારે બંને પરમાણ્વીય કક્ષકોનું પૂરક સંમિશ્રણ થાય। બંધકારક એટલે કે સ્ટાર વગરની આણ્વીય કક્ષક ક્યારે બને? જ્યારે બંનેનું પૂરક સંમિશ્રણ થાય ત્યારે। પૂરક સંમિશ્રણ ક્યારે થાય? બંનેના કેન્દ્રો એકબીજા ઉપર છવાઈ જાય, વચ્ચે નિશાની પ્લસ હોય તો એ પૂરક સંમિશ્રણ। ક્લિયર થઈ ગયું હશે? હવે એ જ પ્રકારે નીચે જુઓ, વચ્ચે નિશાની માઇનસ આવી। મિત્રો વચ્ચે નિશાની માઇનસ આવી ને તો એ પ્રકારના સંમિશ્રણને વિરોધક સંમિશ્રણ કહેવાય। વિરોધક સંમિશ્રણ થતું હશે ત્યારે ચિહ્નની દિશા ઉલટાઈ જશે। તમે જોઈ શકો છો કે વિરોધક સંમિશ્રણ થયું ત્યારે બંને બંધરીની આસપાસ સંમિત હોતી નથી। અહીંયા ચિહ્ન જુઓ, એકનું પ્લસ બીજાનું માઇનસ આવ્યું। બરાબર ધ્યાનથી જોજો, જ્યારે વિરોધક સંમિશ્રણ થાય ત્યારે વિરોધક સંમિશ્રણ કેવી રીતે ખબર પડે? વિરોધક સંમિશ્રણ અહીંયા નિશાની માઇનસ હશે। બે પરમાણ્વીય કક્ષકોનું વિરોધક સંમિશ્રણ થાય ત્યારે જે આણ્વીય કક્ષક બનશે એ આણ્વીય કક્ષકના અંદર ચિહ્નો એકબીજાની વિરુદ્ધ આવી ગયા। જો આનો પ્લસ આનો માઇનસ ઉલટાઈ ગઈ, અને જ્યારે આ પ્રકારની રચના થાય જે બંધ ધરીની આસપાસ સંમિત ન હોય ત્યારે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક એટલે સિગ્મા સ્ટાર વનેસ પ્રકારની આણ્વીય કક્ષક બને। મિત્રો આ પરમાણ્વીય કક્ષક અને આણ્વીય કક્ષકો કહેવાય। બે પ્રકારની પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામે તો બે પ્રકારની આણ્વીય કક્ષકો રચાય। યાદ રાખો બે પ્રકારની, બેની સંખ્યાની બે પ્રકારની પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામે તો બે પ્રકારની આણ્વીય કક્ષકો બને, જેમાંથી એક આણ્વીય કક્ષક બંધકારક આણ્વીય કક્ષક હશે, જ્યારે બીજી આણ્વીય કક્ષક બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક હશે। મિત્રો બંધકારક અને બંધ પ્રતિકારક ક્યારે શક્ય બનશે? જો બંને પરમાણ્વીય કક્ષકોનું પૂરક સંમિશ્રણ થાય તો બંધકારક આણ્વીય કક્ષકો બનાવે, બંને પરમાણ્વીય કક્ષકોનું વિરોધક સંમિશ્રણ થાય તો બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બનાવે। બંધકારક આણ્વીય કક્ષકોની પરમાણ્વીય કક્ષકો એકબીજા ઉપર ઓવરલેપિંગ થઈ જાય સંપૂર્ણ। ક્લિયર થઈ ગયું? અહીં ઓવરલેપિંગ થશે નહીં, બંનેના ચિહ્નો એકબીજાની વિરુદ્ધ હશે। બંને ચિહ્નો કેવા હશે? એકબીજાની વિરુદ્ધ હશે।
तो ए केवू बन्यू विरोधक सम्मिश्रण एने केवी कहेवाय बंद प्रतिकारक आण्विक कक्षक। आटलू हमेशा याद राखो के बेनी संख्या अहींया परमाण्विक कक्षकोनी संख्या बे तो बनती आण्विक कक्षकोनी संख्या पण बे ज होय पण जेमोथी एक सिग्मा प्रकारनी ने बीजी सिग्मा स्टार प्रकारनी बंधकारक अने बंध प्रतिकारक आण्विक कक्षको बनशे। क्लियर थई गयो? चलो ओके, कोई प्रश्न थतो होय तो मने पूछी शकशो, पण आटलू याद राखो परमाण्विक कक्षकोने 1s2s2px वडे दर्शावामां आवती आण्विक कक्षकोने सिग्मा सिग्मा स्टार पाई पाई स्टार वडे दर्शावामां आवशे। क्लियर थी गयो? बराबर, ध्यानथी याद राखजो आ बहु महत्वनी खूब अगत्यनी बाबत के बे 1s प्रकारनी परमाण्विक कक्षकोनुं सम्मिश्रण थाय तो सिग्मा 1s અને સિગ્મા સ્ટાર 1s પ્રકારની આણ્વીય કક્ષકો બને। હવે સિગ્મા 1s ક્યારે બને? જ્યારે પૂરક સંમિશ્રણ થાય ત્યારે। સિગ્મા સ્ટાર 1s પ્રકારની ક્યારે બને? જ્યારે વિરોધક સંમિશ્રણ થાય ત્યારે। મિત્રો સેમ વસ્તુ આવીને આવી 2s માટે લાગુ પડે। માની લો 2s 2s લેશો તો અહીંયા શું બનશે? સિગ્મા 2s શું બનશે? સિગ્મા સ્ટાર 2s। યાદ રાખો 1s અને 2s માટે સેમ જ રહેશે, કારણ કે બંનેનો આકાર ગોળાકાર હોય। એટલે બે 1s હોય તો સિગ્મા 1s બને અને સિગ્મા સ્ટાર 1s બને। બે 2s લેશો તો સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s પ્રકારની આણ્વીય કક્ષકો બને। બંનેનો આકાર બંનેની રચના એક જ સરખી રહેશે 1s અને 2s માટે। ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લો મિત્રો। ચલો હવે થોડુંક વાઇબ્રેશન આવશે, થોડુંક વાઇબ્રેશન, થોડોક અર્થક્વિક આવશે। ઓકે, ચલો મિત્રો એનો સ્ક્રીનશોટ લેવાઈ ગયો। હવે જમણી તરફ જતા રહીએ મિત્રો। અહીંયા મેં લખ્યું છે એ પ્રમાણે બે 2pz જોજો, બહુ અગત્યની, બે 2pz પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz પ્રકારની આણ્વીય કક્ષકો બને છે। મિત્રો ધ્યાનથી સાંભળજો, અહીં px અને pyની વાત મેં કરી નથી, માત્ર ને માત્ર હું 2pz વાત કરી રહ્યો છું। સાંભળજો, માત્ર ને માત્ર 2pz px અને pyની વાત અત્યારે હાલ મેં કરી નથી। એટલે બરાબર વાક્યને સમજો, વિચારજો કે બે 2pz પ્રકારની પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય તો સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz પ્રકારની આણ્વીય કક્ષકો બને છે। ક્લિયર? હવે બરાબર ધ્યાનથી જુઓ, મેં આ 2pz રચના કરી, 2pz પરમાણ્વીય કક્ષક, આ પણ 2pz પરમાણ્વીય કક્ષક, આ પરમાણ્વીય કક્ષકનો પ્લસ માઇનસ ભાગ, આ પરમાણ્વીય કક્ષકનો પ્લસ માઇનસ ભાગ। ક્લિયર? તમે પરમાણ્વીય કક્ષકના ચિહ્નો શીખીને આવ્યા છો, પ્લસ માઇનસ માઇનસ પ્લસ આ બધા ચિહ્નો ભણીને આવ્યા છો, ધન સંમિશ્રણ, ઋણ સંમિશ્રણ, શૂન્ય સંમિશ્રણ શીખીને આવ્યા। હવે બરાબર જોજો, આ એ 2pz પ્રકારની પરમાણ્વીય કક્ષક, આ પણ 2pz પ્રકારની પરમાણ્વીય કક્ષક। મિત્રો અહીંયા ચિહ્ન શાનું બતાવ્યું મેં? અહીંયા ચિહ્ન બતાવ્યું માઇનસનું। જ્યારે મિત્રો અહીંયા ચિહ્ન માઇનસનું હશે ત્યારે તમને ઇઝીલી ખબર પડી જશે કે ઓપોઝિટ ઓવરલેપિંગ આવ્યું। કયું કહેવાય? ઓપોઝિટ, વિરોધક સંમિશ્રણ આવ્યું। હવે વિરોધક સંમિશ્રણ આવે એટલે ઇઝીલી ખબર પડી જશે, ચિહ્ન બદલાઈ જશે, ચિહ્નની દિશા ઉલટાઈ જશે। તમે જોઈ શકો છો અહીં એની રચના। મિત્રો આ પરમાણ્વીય કક્ષક તરીકે ઓળખાશે, 2pz પરમાણ્વીય કક્ષક। આ શું બની? આણ્વીય કક્ષક બની। શું બની? આણ્વીય કક્ષક। હવે બરાબર ધ્યાનથી જુઓ મિત્રો, અહીંયા નિશાન જુઓ, પ્લસ માઇનસ બંનેના નિશાન તમે જુઓ બરાબર ધ્યાનથી, બંનેના નિશાન એકબીજાથી ઉલટાઈ ગયા।
બંનેના નિશાન ચિહ્નો બદલાઈ ગયા, એકનું પ્લસ એકનું માઇનસ. ઇઝીલી ખબર પડી ગઈ આ ક્યારે બન્યું, જ્યારે બંને પરમાણ્વીય કક્ષકોનું વિરોધક ઓપોઝિટ ઓવરલેપિંગ થતું હશે ત્યારે. ઓપોઝિટ ઓવરલેપિંગ થયું, ચિહ્ન બદલાઈ ગયા, ઇઝીલી ખબર પડી જાય સિગ્મા સ્ટાર વાડી જ બને. વિરોધક સંમિશ્રણ થાય ત્યારે હંમેશા સિગ્મા સ્ટાર પ્રકારની જ આણ્વીય કક્ષકો બને, અને આ બની ગઈ સિગ્મા સ્ટાર 2PZ. કેવી કહેશો? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. કયા નામે ઓળખાશે? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક તરીકે ઓળખાશે. મિત્રો, એ રીતે અહીં જુઓ, એના એ જ રચના કરી 2PZ 2PZ, વચ્ચે નિશાની પ્લસ. કેવું સંમિશ્રણ? પૂરક સંમિશ્રણ. કેવું સંમિશ્રણ? પૂરક. ઇઝીલી ખબર પડી જશે, પૂરક સંમિશ્રણ થતું હશે ત્યારે ચિહ્નની દિશા બદલાશે નહીં, અને પૂરક સંમિશ્રણ આવે એટલે બંનેના કેન્દ્રો એકબીજા ઉપર ઓવરલેપિંગ થતા હશે, બંનેના કેન્દ્રો એકબીજા ઉપર છવાઈ જશે. આટલું વાત યાદ રાખો, બંનેના કેન્દ્રો એકબીજા ઉપર છવાઈ જશે. તમે ઇઝીલી જોઈ શકો છો, બંનેના પ્લસ પ્લસ થઈ ગયા, બંને પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે ઓવરલેપિંગ થઈ ગઈ. દેખાય છે? બીજાનો પ્લસ દેખી નથી શકતા, બંને પ્લસ એકબીજા ઉપર ઓવરલેપિંગ એટલે કે બંનેના કેન્દ્રો એકબીજા ઉપર છવાઈ ગયા, બંનેના કેન્દ્રો એકબીજા ઉપર સંપૂર્ણ રીતે છવાઈ ગયા. અને બંનેના કેન્દ્રો એકબીજા ઉપર છવાઈ જાય, પૂરક સંમિશ્રણ થાય ત્યારે સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક બંધશે, બંધ કારક આણ્વીય કક્ષક સિગ્મા 2PZ પ્રકારની. ક્લિયર? સિગ્મા અને સિગ્મા સ્ટાર પૂરક સંમિશ્રણ થાય તો સિગ્મા પ્રકારની, વિરોધક સંમિશ્રણ થાય તો સિગ્મા સ્ટાર પ્રકારની. સિગ્મા સ્ટાર એટલે બંધ પ્રતિકારક, સિગ્મા તો બંધ કારક. ક્લિયર થઈ ગયું? ક્લિયર? બસ આટલું ઇઝીલી યાદ રાખો, સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. ઇઝી ચેપ્ટર છે મિત્રો, પહેલા દિવસથી હું કહું છું, સમજો, બસ ઇઝી ચેપ્ટર છે, બસ આટલું જ યાદ રાખો. જોઈ લો આટલો ભાગ, પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. મિત્રો, કદાચ બુકના જેવી રચના તો સંપૂર્ણ દોરી નથી શક્યો, પણ આ રચના મેં દોરી, તમે પણ જાતે દોરજો, મારા કરતાં પણ ઘણી ખૂબ સારી દોરી શકશો, કારણ કે બધા ચિત્રકાર પડ્યા હશે ઘણા બધા. ઓકે, દોરી દો. ચલો મિત્રો, ક્લિયર થઈ ગયું હશે સંપૂર્ણ. હવે 2PX અને 2PYની વાત બાકી રહી. મિત્રો, હવે બોર્ડને ક્લિયર કરીશું. ચલો મિત્રો, આગળ હવે 2PX અને 2PY પરમાણ્વીય કક્ષકોની ચર્ચા કરીશું. મિત્રો, લખેલું છે ઉપર, વાંચી શકો છો કે બે 2PX પ્રકારની પરમાણ્વીય કક્ષકોના પૂરક સંમિશ્રણથી પાઈ 2PX અને વિરોધક સંમિશ્રણથી પાઈ સ્ટાર 2PX પ્રકારની આણ્વીય કક્ષકો બને છે. બરાબર ધ્યાનથી જોજો, બે 2PX પ્રકારની પરમાણ્વીય કક્ષકોનું જો પૂરક સંમિશ્રણ થાય તો એનાથી પાઈ 2PX પ્રકારની આણ્વીય કક્ષક બને, જ્યારે વિરોધક સંમિશ્રણ થાય તો પાઈ સ્ટાર 2PX પ્રકારની આણ્વીય કક્ષક બને. એ જ પ્રમાણે જો બે 2PY પ્રકારની પરમાણ્વીય કક્ષકોનું પૂરક સંમિશ્રણ થાય તો પાઈ 2PY પ્રકારની આણ્વીય કક્ષક બને, અને જો વિરોધક સંમિશ્રણ થાય તો પાઈ સ્ટાર 2PY પ્રકારની આણ્વીય કક્ષક બને. મિત્રો, હવે સૌથી મહત્વની વાત આવી, બરાબર ધ્યાનથી જોજો, જો 1S પ્રકારની બે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય તો સિગ્મા
1s અને સિગ્મા સ્ટાર 1s પ્રકારની બને, બે 2s પ્રકારની પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય તો સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s પ્રકારની આણ્વીય કક્ષકો બને. જો બે 2pz પ્રકારની પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય તો સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz પ્રકારની આણ્વીય કક્ષકો બને. પરંતુ મિત્રો, જ્યારે 2py અને 2px ની વાત આવશે, મગજમાં એન્ટ્રી યાદ રાખજો, 2px અને 2py ની વાત આવશે ત્યારે એનાથી બનતી પરમાણ્વીય એનાથી બનતી આણ્વીય કક્ષકો પાય અને પાય સ્ટાર પ્રકારની હશે. યાદ રાખો, 2px અને 2py ની વાત આવે તો એનાથી બનતી આણ્વીય કક્ષકો પાય અને પાય સ્ટાર પ્રકારની હશે. પાય અને પાય સ્ટાર પ્રકારની હશે. હવે મહત્વની વાત આવી કે બે 2px પરમાણ્વીય કક્ષકોનું પૂરક સંમિશ્રણ થાય તો પાય 2px પ્રકારની આણ્વીય કક્ષક બને. જો બે 2px પ્રકારની પરમાણ્વીય કક્ષકોનું વિરોધક સંમિશ્રણ થાય તો પાય સ્ટાર 2px પ્રકારની આણ્વીય કક્ષક બને. બોર્ડ ઉપર રચના જોઈ શકો છો. મેં બે 2px અથવા 2py બંને માટે લાગુ પડે, આ 2px માટે લાગુ પડે, 2py માટે રચના લાગુ પડે. આ પણ 2px 2py, વચ્ચે નિશાન આવ્યું માઇનસ, સમજણ પડી ગઈ, ઓપોઝિટ ઓવરલેપિંગ વિરોધક સંમિશ્રણ આવ્યું. હવે વિરોધક સંમિશ્રણ આવ્યું ત્યારે એનાથી આ જે રચના બની એ રચના આણ્વીય કક્ષક બની. કેવી આવી આણ્વીય કક્ષક? તો પાય સ્ટાર પ્રકારની. કેવી બનશે? પાય સ્ટાર પ્રકારની. તમે જોઈ શકો છો બંનેના નિશાનો, આનું પ્લસ આનું માઇનસ, આનું માઇનસ આનું પ્લસ, ચિહ્નની દિશા બદલાઈ ગઈ. કેમ? વિરોધક સંમિશ્રણ થયું. વિરોધક સંમિશ્રણ થયું, બંનેના ચિહ્નની દિશા બદલાઈ ગઈ. અને ચિહ્નની દિશા બદલાઈ જાય એટલે મેં કહ્યું સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષકો બને, એટલે કે આ પાય સ્ટાર 2px અને પાય સ્ટાર 2py. 2px અને 2py ની રચના મિત્રો એક જ સરખી સમાન, પણ જો વિરોધક સંમિશ્રણ થાય તો પાય સ્ટાર પ્રકારની, એટલે કે પાય સ્ટાર 2px અથવા પાય સ્ટાર 2py પ્રકારની, એટલે કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોની રચના થાય. પણ તમે જોઈ શકો છો મેં રચના દોરી નથી, અહીંયા તમારે જાતે દોરી દેવાની. નિશાન પ્લસ, કેવું સંમિશ્રણ? તો પૂરક સંમિશ્રણ. પૂરક સંમિશ્રણ થયું એટલે તમે જુઓ બંનેના કેન્દ્રો એકબીજા ઉપર છવાઈ ગયા, બંને એકબીજા ઉપર સંપૂર્ણ ઓવરલેપિંગ થઈ ગઈ, અત્યારોપણ થઈ ગયું. અને સંપૂર્ણ ઓવરલેપિંગ થશે, ચિહ્નો બદલાશે નહીં, એકનું પ્લસ બીજાનું પ્લસ એકબીજા ઉપર છવાઈ ગયું, એકનો માઇનસ બીજાનો માઇનસ એકબીજા ઉપર ઓવરલેપિંગ થઈ ગયો, સંપૂર્ણ કેન્દ્રો એકબીજા ઉપર છવાઈ ગયા, ત્યારે સ્ટાર વગરની બંધકારક આણ્વીય કક્ષકો બની. પાય 2px અને પાય 2py પ્રકારની આણ્વીય કક્ષકોની રચના થઈ. ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટ યાદ રહેશે? ચલો સ્ક્રીનશોટ લઈ લો અને ત્યાર પછી હું જે બોર્ડ ઉપર લખું એટલું મારી સાથે તમે લખી દો. ચલો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. લેવાઈ ગયો સ્ક્રીનશોટ? ઓકે, ચલો તો હવે હું આ કાઢી નાખું છું અને આટલું મારી સાથે લખી દો એટલે કામ તમારું પૂરું થઈ જાય અને લેક્ચર પણ આપણે પૂર્ણ કરીએ ત્યાં. આટલું હું લખી દઉં, એટલું બોર્ડ ઉપર તમે મારી સાથે લખી દો. બંધકારક આણ્વીય કક્ષકો, બંધકારક આણ્વીય કક્ષકો કઈ? બંધકારક આણ્વીય કક્ષકો તો સિગ્મા 1s, સિગ્મા 2s, સિગ્મા 2s,
सिग्मा टू पी जेड पाय टू पी एक्स अने पाय टू पी वाय आ बधी ज बंधकारक आणविय कक्षकों तरीके ओळखाय। एज रीते बंद प्रतिकारक आणविय कक्षकों कई बंद प्रतिकारक तो सिग्मा स्टार वन एस सिग्मा स्टार टू एस सिग्मा स्टार टू पी जेड पाई स्टार टू पी एक्स अने पाई स्टार टू पी वाय आटलू लखी दो मित्रों। आ बंद कारक अने बंद प्रतिकारक आणविय कक्षकों तमारे याद रखवानी रहेशे, कारण कि लेक्चर नंबर 25 ना अंदर हूँ तमने आणविय चितार शीखवाड़ीश, बहु अगत्यनी बाबत आवशे, आनी वगर बिल्कुल चालशे नहीं। क्लियर थी गयुं मित्रों? स्क्रीनशॉट बाकी होय तो लई लो। चलो मित्रों, तो हवे आ लेक्चर ने अहीं पूर्ण करीशू। समय थई गयो छे लेक्चरनो, एटले आ लेक्चर अहीं पूर्ण करीशू अने आ लेक्चरनी साथे लेक्चर नंबर ज्यारे 25 नी शरूआत करीशू त्यारे तमने जे हूँ नोटिस करूँ छूँ एटलू याद रखो कि ज्यारे लेक्चर नंबर 25 नी शरूआत थाय त्यारे तमारी पासे पेन्सिल मापपट्टीनी जरूरियात होय तो नानी मापपट्टी इरेजर આટલું લઈને કમ્પલસરી બેસવાનું રહેશે, કારણ કે હું તમને આણ્વીય ચિતારની રચના શીખવાડીશ। ઓકે મિત્રો, ચલો તૈયારી કરતા રહેજો, લેક્ચરને પૂર્ણ કરીશું।